हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. रेडी? आपणे જઈએ હવે આગળ. આપણા ચેપ્ટર નંબર 2 ની જે જર્ની છે ને આગળ વધારીએ હવે. ચલો, આપણે પુકેસર ચક્ર છે એ કમ્પ્લીટલી ઓવર કરી દીધું હતું. હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 ની અંદર. ચેપ્ટર નંબરનો બીજો સેશન છે, 2 ની અંદરનો બીજો સેશન, સ્ત્રી કેસર ચક્ર, રાઈટ? તો સ્ત્રી કેસર ચક્રની તરફ આપણે આગળ વધી રહ્યા હતા. એની અંદર પણ આપણે સ્ત્રી કેસર ચક્ર એટલે કે જાયાંગના બહાબીજાણું પર્ણના ત્રણે ત્રણ ભાગનો સ્ટડી કરી લીધો હતો. મેં તમારા માટે એક હોમવર્ક મૂક્યું હતું કે બે એક આખી જે એક્સપેરિમેન્ટ છે પેજ નંબર 25-26 ઉપર, બરાબર, કે એની ઉપર જે આકૃતિ ડ્રો કરેલી છે, બરાબર, એમની અંદર અફીન હતું એટલે કે પાપાવર, અને બીજું કયું હતું? ચંપા. તો જે મેં તમને પૂછ્યું હતું કઈ ફિગર કેની છે, બરાબર, તો હું કહી દઉં, ખબર નહીં આમાંથી અડધા તો એટલા લેઝી હશે, બરાબર, કે એને કર્યું હશે કે નહીં કર્યું હોય, પણ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે. સો ફર્સ્ટ ફિગર જે મેં તમને કીધી હતી એટલે ઓમ ફર્સ્ટ નહીં, આમ સેકન્ડ વન, યુક્ત સ્ત્રી કેસરીની છે, યુક્ત બહુ સ્ત્રી કેસરીની છે, બરાબર. અને સેકન્ડ ફિગર હતી જે ચંપાની, કેવી હતી? મુક્ત બહુ સ્ત્રી કેસરી. ઓકે, તો આપણે મહાબીજાણું ધાની તરફ ગયા હતા. આપણે શું ભણ્યું? બીજાશય. બીજાશયની અંદર શું હતું? ફટાફટ કહી દઉં. ઉપરનો ભાગ પરાગાશય, પરાગવાહિની, અને નીચેનો પોલાણમય ભાગ હતો એ કયો હતો? બીજાશય. બીજાશયની અંદર કોણ હતું? જરાયું. રિવિઝનમાં ક્વિક ક્વિક જવાનું. વચ્ચે કોણ હતું? જરાયું. જરાયું ઉપર શું ઉત્પન્ન થતું હતું? અંડક. જરાયું ઉપર કોણ ઉત્પન્ન થતું હતું? અંડક. અને અંડકની ઉપર જે હતું, અંડકનું બીજું નામ મહાબીજાણુધાની. મહાબીજાણુનું બીજું નામ શું હતું? બીજાંડ. આ મહાબીજાણુધાનીને ટોટલ આપણે ત્રણ નામથી રિપ્રેઝેન્ટ કર્યું, અંડક, બીજું બીજાંડ, અને ત્રીજું મહાબીજાણુધાની. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે કાલે મહાબીજાણુધાનીનું સ્ટ્રક્ચર કેવું હોય એ મેં તમને થિયોરિકલી સમજાવી દીધું હતું, પણ મેં તમને એવું કીધું હતું કે સાથે સાથે કરાવીશ આકૃતિ, જેથી કરીને તમે લોકો આપણું રિવિઝનનું રિવિઝન થઈ જશે, બરાબર છે. અને તમે જે ભાગ કાલે જે થિયોરીમાં ભણ્યા હતા એ આપણે આજે શેમાં જોઈ લઈશું? આકૃતિમાં. તો જ્યારે આમ તો હું પહેલાં પણ આકૃતિ ડ્રો કરી શકતી હતી, બરાબર, તો એ તો તમે ટેક્સ્ટબુકમાં આપી છે. સો બેટર ઇઝ ધેટ કે કઈ રીતના ક્યાં શેપ લેવાય છે. તમને ખાલી મહાબીજાણુધાની 2-3 માર્ક્સની અંદર કોઈનો પાર્ટ, કોઈ MCQ કે તમને ગમે એ રીતના પૂછાઈ શકે એનું સ્ટ્રક્ચર સાથે, બરાબર છે. તો આપણે આગળ વધીએ, એના જે ફિગર છે એની ઉપર જઈએ. તો કેવી રીતના તમે એની શરૂઆત કરશો? તમે બે રીતના કરી શકો. મારી સાથે પણ ડ્રો કરી શકો છો, અથવા તો તમે લોકો ચેક કરી લો હું કઈ રીતના ડ્રો કરું છું, અને પછી તમે ડ્રો કરી શકો છો, તમને જેમ અનુકૂળ આવે તેવી રીતના. જોજો, ઓકે, બે ભાગ તમારે વચ્ચેના છે એ કમ્પ્લીટલી એ જ રીતના દેખાડવાના છે. હવે શું કરો છો? થોડુંક નાનો કરો આના કરતા. ઓકે, ઇન ધીસ સાઈડ ઓલ્સો. આટલા બધા મોટા નવર દર્શાવો તો આ બાજુથી પણ ચાલશે. ઓકે, નોટ બેડ. ઓકે, આ રીતના તમે આખો ભાગ છે એ વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનો છે. આ થોડુંક બોલ્ડ લાગે છે, જ્યારે તમારે ફાઇનલ આકૃતિ ડ્રો થઈ જાય એટલે ક્યાંય જરૂર પડે તો થોડુંક હું ટચઅપ આપી દેવાનું. ડન. ઓકે, થોડુંક સાઈડથી લઈ શકીએ અને આ ભાગને આગળથી લેવાનું આવી રીતના, અને આ ભાગને થોડુંક પોળું બનાવીએ જેથી કરીને ઉપરથી થોડુંક સરખું દેખાય.
ओके चल गुड। આ મેં ટેક્સ્ટબુક ની તમારી ચોથા નંબર ની ફિગર છે, ઉદ્ધવ એટલે કે કઈ રીતના ઊંધાની વાત કરે છે, ઉદ્ધવ મહાબીજાણુધાની બરાબર। પણ આ સેમ વસ્તુ જ્યારે હું છે ને પહેલા તમને બધાય ભાગ કહી દઉં, ચલો આ કોણ છે તો કે આખું અંડક છે, પણ એમાં સૌથી બહારનો ભાગ કયો હતો તો બાહ્ય અંડકાવરણ, યાદ છે ને મેં તમને શું કીધું તું અંડકાવરણો ને કે બે પ્રકારના અંડકાવરણો હશે, અંત અંડકાવરણ બાહ્ય અંડકાવરણ, અને આ એનું ક્યુ થઈ ગયું અંત અંડકાવરણ। પછી યાદ કરો તો કયો ભાગ રિપ્રેઝન્ટ કરવાની વાત થઈ હતી આપણે, અંદરની તરફ કોણ હતું, પ્રદેહ પ્રદેશ, યાદ આવ્યું કયો પ્રદેશ હતો, પ્રદેહ પ્રદેશ। અને આ જે છે સૌથી અંદર આવડું આ ભાગ આવેલો છે એને કહેવામાં આવે છે ભ્રૂણપૂટ। શું કહેવામાં આવે છે, ભ્રૂણપૂટ। આ ભાગ છે બરાબર છે, એ મેં તમને કીધું હતું આ અંડક છિદ્ર હોય તો અંડ છિદ્રની વિરુદ્ધનો ભાગ હોય ને શું કહેવામાં આવે છે આપણે, અંડક તલ, કે તમે બીજાંડ તલ પણ કહી શકો। તો બટ ઓબ્વિયસલી આ જે ભાગ હશે એ કોણ હશે, અંડક છિદ્ર। હવે માનો કે આ આખું અંડક હોય બરાબર, તો અંડકને જે શરૂઆત થઈ હોય તો આ ભાગથી શરૂઆત કરીએ તો આ કોણ હશે, જરાયુ। જરાયુ અને અંડકને બેયને જોડે ઈ કોણ, અંડનાલ, યાદ છે ને મેં કાલે સમજાવ્યું હતું જરાયુ અને આખું અંડક આ બેયને જોડે એટલે કોણ, અંડનાલ। અને અંડનાલ અને અંડકને બેયને જોડે એવો તમને હું છે ને બ્લેક માર્કરથી કરી દઉં જેથી કરીને તમને સમજાય, આ અંડનાલ છે અને અંડક, તો આ જે ભાગ હશે, આ જે ભાગ છે એને શું કહેવામાં આવે, બીજ કેન્દ્ર। શું કહેવામાં આવે, બીજ કેન્દ્ર। પણ તમે આ એનો વ્યૂ જોશો તો કેવો વ્યૂ છે, ફરીથી એક વખત બધા ભાગ કહી દઉં તમને, કાલે મેં શું કીધું હતું, અંડક જરાયુ દ્વારા ઉપરના ભાગેથી ઉત્પન્ન થાય, તો જરાયુ અને અંડકને બેયને જોડે એને શું કહેવાય, અંડનાલ। અંડનાલ અને અંડકને જોડે એને શું કહેવાય, બીજ કેન્દ્ર। પછી તમે વાત કરી હતી જે વચ્ચેનો ભાગ હશે ને એનાથી થોડોક આગળનો ભાગ, એ કોષીય ભાગને શું કહેવાય, પ્રદેહ, વિપુલ પ્રમાણમાં પોષણ મૂલ્ય ધરાવતું એ એવું। પ્રદેહની ઉપર બે પ્રકારના આવરણો આવેલા છે, અંડકાવરણો કહેવાય, બાહ્યની તરફ હોય ને બાહ્ય અંડકાવરણો, અંદરની તરફ હોય ને શું કહેવામાં આવે, અંત અંડકાવરણો। ટેક્સ્ટબુકમાં ઈચ એન્ડ એવરી પાર્ટ આપ્યા છે, મેં તમને અહીંયા બધા જ પાર્ટ લખી દીધા। વચ્ચેનો જે ભાગ હશે ભ્રૂણપૂટ, જે માદા જન્યુકનું નિર્માણ કરશે બરાબર, અથવા માદા જન્યુક જ હશે, એમાંથી માદા જન્યુઓ બનશે, તો એ કયો ભાગ થઈ ગયો, ભ્રૂણપૂટ। છિદ્રિષ્ટ રચના છે ને કહેવાય અંડક છિદ્ર, અંડક છિદ્રની વિરુદ્ધ તરફનો ભાગ હશે કોણ હશે, અંડકતલ, એનાથી વિરુદ્ધ તરફનો ભાગ હશે કોણ હશે, અંડકતલ। આ એનો મેં ઉદ્ધવ રીતના ફિગર ડ્રો કરી, પણ માનો કે સેમ ફિગર છે બરાબર, એ તમારે થોડીક અલગ રીતના રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમે કેવી રીતના ડ્રો કરી શકો, તો જોજો સરખી રીતના, સેમ જ છે હં, પણ કઈ રીતના ડ્રો કરું છું એ જોજો। જે ફિગર છે એ સેમ આ ફિગર છે બરાબર, પણ મેં બેની પોઝિશન શું કરી નાખી છે, આ ઉદ્ધવવાળી વાત હતી, આ એના કરતા ઊંધાવાળી વાત છે બરાબર, સેમ ફિગર। પણ તમને કદાચ કોઈ પણ વ્યક્તિ આવીને કહે કે ભાઈ આમાં શું છે શું નહીં, તો તમને બધી જ વસ્તુ આવડતી હોવી જોઈએ।
આપણે એના અંટકાવરોની સાથે સાથે એના સુડ્રો કરવાના છે. પ્રદેહ ભાગ, તો આ થઈ ગયો પ્રદેહ. તો વચ્ચે કોણ આવશે? આપણો ભ્રૂણપૂટ. બરાબર, પ્રદેહ છે તો એને આપણે ઓકે 33 પ્રદેહ પ્રદેશ, એટલે તમે એને ઇઝીલી પ્રદેહ પ્રદેશ તરીકે રિપ્રેઝન્ટ કરી શકો છો. વચ્ચેની વાત થઈ હતી આ, તો અહીંયા કોણ હશે? ભ્રૂણપૂટ. અને આ એક હશે ઈ પરાગ માતૃકોષ બનશે અને એમાંથી જ નરજનીઓ બનવાના છે. બરાબર. પછી આપણે અંડકાવરણોની વાત કરીએ તો અહીંયાથી તમારે હંમેશા આ હશે અંડક છિદ્ર. ફટાફટ આનું નામ નિર્દેશન કરીએ, આ હશે કોણ હશે? તો કે અંડક તલ. આ બાહ્ય અંડકાવરણ. આ કોણ હશે? અંતઃ અંડકાવરણ. બરાબર છે ને? આ કોણ હશે? બ્લુ કલરનો આ જે ભાગ કીધો એ શું? આ છે ને, ગ્રીન માર્કરથી ન કરતા આપણે બ્લુ માર્કરથી કરીએ. આ શું હશે? ભ્રૂણપૂટ. આ કયો ભાગ હશે એનો? પ્રદેહ. જો હવે છે ને મેઇન છે આ. બરાબર કે આ જે ભાગ છે એમાંથી આ કોણ હશે? તો કે જરાયુ. પણ જરાયુ અંડક જો સાથે જેને જોડે, બરાબર છે, તો એને શું કહેવામાં આવે? અંડનાલ. અને અહીંયાથી જે બે ભાગોથી જોડાયેલું હોય એને શું કહેવામાં આવે? આ બીજ કેન્દ્ર. સો નાવ તમારું આ બંને ફિગર સિમિલર જ છે, બરાબર, પણ તમને બે વસ્તુ સમજાઈ જશે. બરાબર, તો આ કેની અંદર આવે છે? આ બે વસ્તુ બીજા શયના પોલાણમાં. શેમાં આવે છે? બીજા શયના પોલાણમાં. નાવ ક્લિયર એવરીવન વોટ આઈ વોન્ટ ટુ સે અબાઉટ ધીસ લઘુ મહાબીજાણુધાની? બરાબર છે, દેટ ઇઝ મહાબીજાણુધાની અંડક કે બીજાંડ. તમે આમાંથી કોઈ પણ ફિગર ડ્રો કરી શકો છો, પરંતુ દેટ ઇઝ વેરી ઇઝી. આમાં તમારે બધા ભાગ ડ્રો કરીને સમજાવવા પડે, બરાબર, પણ તમારે હંમેશા તમારા નોલેજ માટે તો ડ્રો કરીને રાખવાની જ. સમજાણું, તમારે તમારા એક તમારા માટે તો ડ્રો કરીને રાખવાની, બાકી આપણે ટેક્સ્ટ બુકની ફિગર ડ્રો કરવાની. સમજાઈ ગયું? આગળ વધી શકીએ હવે આપણે. તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક હશે એ કયો હશે? જેમ લઘુ બીજાણુ જનન હતું એમ કોણ હશે? મહાબીજાણુ જનન. બરાબર, સારું. ચલો, તો હવે આપણું લઘુ મહાબીજાણુ ધાની હતું એ આકૃતિ સહિત કમ્પ્લીટ થઈ ગયું. તમને બધા એના વર્ડ પણ આવડી ગયા, ક્યાં ક્યાં ભાગને ક્યુ ક્યુ કહેવાય. તો હવે આપણો જે નાનો એવો એક ટોપિક છે મહાબીજાણુ જનન. જો તમને મહાબીજાણુ જનન છે ને સાવ સહેલું લાગશે. કારણ શું? કે તમને લઘુ બીજાણુ જનન આવડે છે. મેં તમને જનન એટલે શીખડાવ્યું છે. જનન એટલે શું થાય? નિર્માણ. કોઈ પણની પાછળ જનન આવે એનો મતલબ શું થાય? નિર્માણ. આ મેં તમને આગળ પણ કીધું હતું, જે એનું આગળ હોય ને એનું નિર્માણ. તો મહાબીજાણુ જનન તો મહાબીજાણુનું નિર્માણ, લઘુ બીજાણુ જનન તો લઘુ બીજાણુનું નિર્માણ. સો આપણો જે આજનો કન્સેપ્ટ છે, આપણો ટોપિક છે, એ કયો છે? મહાબીજાણુ જનન, એટલે કે મહાબીજાણુનું નિર્માણ. મહાબીજાણુ માતૃકોષમાંથી, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? મહાબીજાણુ જનન. ઓલામાં શું હતું? લઘુ બીજાણુ ચતુષ્ક. એમાં શું હતું? લઘુ બીજાણુ ચતુષ્ક. એમ અહીંયા કોણ હશે? મહાબીજાણુ ચતુષ્ક. અને એમાંથી કેટલી પ્રારાગ્રજ બની હતી, કેટલા લઘુ બીજાણુ બન્યા હતા? ચાર. એમ અહીંયા પણ કેટલા મહાબીજાણુ બનશે? ચાર. ઇઝ સો ઇઝી. અહીંયા MMC, ઓલામાં આ યાદ કરો, PMC, પોલેન મધર સેલ. ઓલામાં મેં તમને શું કીધું હતું? પોલેન મધર સેલ. જો બધા ફૂલ ફોર્મ પાકા કરતા રહેવાના છે. PMC એટલે કીધું હતું પોલેન મધર સેલ, અને MMC એટલે મેગા સ્પોર મધર સેલ. ઓલામાંથી લઘુ બીજાણુ બનતું હતું, આમાંથી મહાબીજાણુ બને છે. અહીંયા MMC એટલે કે મેગા સ્પોર મધર સેલમાંથી કઈ પ્રક્રિયા થશે? કઈ પ્રક્રિયા થશે? અર્ધીકરણની પ્રક્રિયા.
कई प्रक्रिया अर्धिकरण त्यारे समझायुं तो अर्धिकरण नी प्रक्रिया में अर्धिकरण वन अर्धिकरण टू टू एन माथी शू बनशे एन द्वितीय माथी शू बनशे एकीय समझाई गयुं अर्धिकरण नी प्रक्रिया थई अने केनुं निर्माण थाय छे महाबीजाणुनुं बच्चो कोनुं निर्माण थाय छे महाबीजाणु क्लियर थाय छे छोकरा ओके અંડકના અંડક છિદ્ર તરફ યાદ કરો તો આપણે આખી ફિગર ડ્રો કઈ રીતે આ રીતના આખી બરાબર એમાંથી આ ભાગ હતો આમ અને આમ અહીંયા જે ખાંચ પડતી હતી જગ્યા એને આપણે શું નામ આપ્યું હતું અંડક છિદ્ર હું આ સાઈડની નહીં આ સાઈડની ફિગરની વાત કરતી હતી તો એક શું આવેલું હતું ઉપરની તરફ અહીંયા ભ્રૂણપૂટ હતું અને ભ્રૂણપૂટ પાસે એક કોષ હોય અને એને કહેવામાં આવે છે પર મહાબીજાણુ માતૃકોષ અહીંયા જે કોષ વિભેદન પામ્યો હશે એ ભ્રૂણપૂટ ભૂલતાની ભ્રૂણપૂટ ભ્રૂણપૂટની અંદર અહીંયા એક કોષ અને એ કોષને શું કહેવામાં આવે મહાબીજાણુ માતૃકોષ શું કહેવાય એને મહાબીજાણુ માતૃકોષ એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને હું બને મહાબીજાણુ ચતુષ્ક ઓનામાં હું બન્યું હતું લઘુ બીજાણુ ચતુષ્ક આમાં શું બનશે મહાબીજાણુ ચતુષ્ક બને અને આ ચતુષ્ક માંથી કેટલી મહાબીજાણુઓ બનશે ચાર મહાબીજાણુ કેટલું સહેલું છે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી સો સિમ્પલ મહાબીજાણુ માતૃકોષ ક્યાં આવેલો હોય ભ્રૂણપૂટમાં એક જગ્યાએ આવેલો હોય ભ્રૂણપૂટ ક્યાં હોય અંડક છિદ્ર હશે બરાબર એની થોડુંક ઉપરની તરફ ઈ છે એનું શું થાય અર્ધીકરણ મહાબીજાણુ ચતુષ્ક બને એ ચતુષ્કમાંથી શેનું નિર્માણ થશે એ ચતુષ્કમાંથી શેનું નિર્માણ થશે મહાબીજાણુનું કેટલા મહાબીજાણુ બનશે ચાર તમારી પેજ નંબર 26 ઉપર ફિગર આપેલી છે આની આપણે કઈ વસ્તુ છોડવાની થતી નથી બરાબર જો ફિગર કઈ રીતના અને કઈ રીતના ક્યાં ભાગને ડ્રો કર્યો છે તો એની અંદર તમારું આ છે ને એ શું દર્શાવ્યું હોય છે એનો ભ્રૂણપૂટ જોજો શું દર્શાવ્યું છે એને આ ભ્રૂણપૂટ હું થોડુંક ડાર્ક ડ્રો કરું છું જેથી કરીને તમે પણ ડ્રો કરો ત્યારે તમને થોડુંક મજા આવે બરાબર આ છે એનું શું ભ્રૂણપૂટ હવે ભ્રૂણપૂટની અંદર મેં શું વાત કરી હતી આ કયો કોષ કીધો તો એને મહાબીજાણુ માતૃકોષ કયો વાત કરી હતી મહાબીજાણુ માતૃકોષ જો એક છે ને ક્યાં ગયો મહાબીજાણુ માતૃકોષ હોય છે અને એની નીચે છે ને એક લીટી એડ કરી દેજો આની નીચે અને તેમાંથી અર્ધીકરણ થાય ને એની પહેલા જે ઘટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે શું ધરાવે છે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે સમજાય છે કે નથી સમજાતું કોણ એમએમસી એમએમસી પાસે શું છે ઘટ કોષરસ છે અને સ્પષ્ટ શું આવેલું છે કોષ કેન્દ્ર આ થઈ ગયું તમારું ભ્રૂણપૂટ અને આ આવેલો છે એ કોણ છે તમારો એમએમસી બરાબર હવે તમે જ મને કહો કે એની બહારની તરફ જે આવેલા હશે બરાબર જે કોષો એને તમે શું નામ આપ્યું હતું કયો ભાગ હોય એની બહારની તરફ હોય પ્રદેય પ્રદેશ તો આપણે આપણે ડ્રો કરશું પ્રદેય પ્રદેશને ઓકે પ્રદેય પ્રદેશના જે કોષો છે આ ટાઈપના કોષો હશે પ્રદેય પ્રદેશના બરાબર એની ઉપર એનું જે લેયર છે એ તો હોવાનું જ છે આની અંદર આ કયો ભાગ આવ્યો પ્રદેયના કોષો આ શું છે ભ્રૂણપૂટ સમજાય છે અને આ જે છે એ શું થાય છે કયો કોષ કીધો મેં મહાબીજાણુ માતૃકોષ ભ્રૂણમાં કોણ આવેલું હતું મહાબીજાણુ માતૃકોષ આ એક સ્ટ્રક્ચર થઈ ગયું બરાબર હવે આપણે આમાંથી દ્વિકોષીય કેવી રીતના બને તમને યાદ છે ઓલામાં પહેલા બે કોષ બન્યા હતા આ કોણ હશે એમએમસી લખી પણ દઉં છું અહીંયા હું તમને એમ એમ સી મેગા સ્પોર મધર સેલ હવે સેકન્ડ વસ્તુ તમારે શું કરવાની
આ જે ભ્રૂણીય ભાગ છે ને એની અંદરથી દ્વિકોષીય રચના કરી નાખવાની છે. એક હશે એક આ કોષ અને એક આ કોષ. એની અંદર તમારે જે ઉપરનો પ્રદેહ પ્રદેશ છે એ તો આવવાનો જ છે ભાઈ. બરાબર, એના આ કોષો, આ શું છે પ્રદેહના કોષો છોકરાઓ? ઓકે, નાવ ડન. એન્ડ ધેન વોટ હેપન આફ્ટર ધેટ કે એની ઉપર પણ લેયર હશે. ઓકે, નાવ ક્લિયર. હવે આ જે હશે એ દ્વિકોષીય રચના છે. કેવી છે? દ્વિકોષીય. અહીંયા ખાલી એક જ કોષ હતો, પરાગ માતૃકોષ. એમાંથી કેટલા બની ગયા? ચાર. આ તો તમને ખબર જ છે કયો પ્રદેહ પ્રદેશ. હવે જોજો શું થાય છે. સેમ વસ્તુ મેં જે તમને અહીંયા કીધું ને એ સેમ વસ્તુ હું તમને અહીંયા કહી રહી છું. બરાબર, હવે ત્રીજો જોજો ભાગ. વન, ટુ, થ્રી એન્ડ ફોર. વન, ટુ એન્ડ થ્રી એન્ડ ફોર, રાઈટ? અને એની અંદર જુઓ તમારો આ પહેલો કોષ, બીજો, ત્રીજો અને આ શું થઈ ગયો છોકરાઓ? ચોથો. દેટ ઇઝ યોર એમ. શું બનાવવાનું છે તમારે? મહાબીજાણુ ચતુષ્ક. MMC-માંથી પહેલો કોષ અર્ધીકરણ પાયમાં દ્વિકોષીય બન્યું, એ અર્ધીકરણ ટુ પાયમો, એમાંથી કેટલા બની ગયા? વન, ટુ, થ્રી, ફોર. અને એમાંથી કેટલી મહાબીજાણુ બનશે ભાઈ? ચાર મહાબીજાણુઓ બનશે. કેટલી મહાબીજાણુઓ બનશે? ચાર મહાબીજાણુઓ. ચલો એની ઉપરનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરીએ આપણે. એની ઉપર તો પ્રદેહના કોષો તો હશે જ. પ્રદેહના કોષો હશે ને તો જ આ બધું થશે, કેમ કે એ શું કરે છે? પોષણ મૂલ્ય ધરાવે છે એટલા માટે. ઓકે, આ શું થઈ ગયા? વન, આખું, હા, એક, બે, ત્રણ, ચાર, એ બધા ભેગા મળીને શું બનાવ્યું? મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ તો હતો ભાઈ, મહાબીજાણુ ચતુષ્ક, ચાર કોષીય. આ દ્વિકોષીય રચના બની, એકમાંથી બે બન્યા, બેમાંથી ચાર. તો મહાબીજાણુ શું બન્યા? ચતુષ્ક. આપણે બનાવવાનું હતું ને મહાબીજાણુ ચતુષ્ક, દેટ ઇઝ ધ મહાબીજાણુ ચતુષ્ક. અને આ છે એ ક્યાં કોષો છે? પ્રદેહના કોષો. અને આમાંથી એક, બે, ત્રણ ને ચાર આ શું બન્યા? મહાબીજાણુ. મહાબીજાણુ બરાબર, આ ચારે ચાર શું બન્યા? મહાબીજાણુ. બરાબર, તો આપણે પરાગ માતૃકોષમાંથી અહીંયા કઈ પ્રક્રિયા થશે ભૂલતા નહીં. કઈ પ્રક્રિયા થશે? અર્ધીકરણ. તો અર્ધીકરણ વન, અર્ધીકરણ ટુ અને એમાંથી બન્યા તમારા ચારે ચાર મહાબીજાણુ, જે છેલ્લે બન્યા ઈ. આમ એક કોષમાંથી ચાર કોષો બનવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે મહાબીજાણુ જનન, MMC, મેગા સ્પોર મધર સેલ. કઈ પ્રક્રિયા? અર્ધીકરણ. ડન એવરીવન. તો આ તમારી ફિગર આઈપી હશે, પાછળ પેજ ફેરવજો, પાછળના અપર સાઈડ ઉપર.
કદાચ તમને બે માર્ક્સ ત્રણ માર્ક્સ કોઈ એમસીક્યુ બરાબર કે ખૂણે ખાચ કે ફિગર તો તમારે યાદ રાખવાની છે, તમને ખાલી ફિગર આવડતી છે ને તો બધું આવડી જશે. નાવ ક્લિયર એવરીવન? બરાબર, તો આ થઈ ગયો તમારો હોલ કન્સેપ્ટ ઓફ મહાબીજાણુ જનન. જે આપણો નેક્સ્ટ ટોપિક આવશે બરાબર, એ મહાબીજાણુ છે એમાંથી શું બનાવવાના છે, માદા જન્યુઓ. બરાબર છે, તો હવે આપણે આગળ વધીએ. ઓકે, અહીંયા સુધી રાખી આજના. સારું છોકરાઓ, જો બે વસ્તુ ક્લિયર થઈ આજના દિવસમાં. એક તો તમે મહાબીજાણુ ધાની હતી એની ફિગર કમ્પ્લીટ કરી લીધી. ઓકે, પછી તમે આગળ વધ્યા હતા કે મહાબીજાણુ જનન, તે તમારું આકૃતિ સહિત ક્લિયર થઈ ગયું કે એમએમસીમાંથી ચાર મહાબીજાણુઓ કઈ રીતના બન્યા. તો જે આપણો નેક્સ્ટ ટોપિક છે, માદા જન્યુ જનક અવસ્થાનું નિર્માણ અથવા માદા જન્યુઓ કઈ રીતના બને છે. યાદ કરો તમે પરાગરજની અંદર મેં તમને જનનકોષની વાત કરી હતી. પરાગરજની અંદર આપણે કોની વાત કરી હતી? જનનકોષની. અને જનનકોષનું શું થતું હતું? સંવિભાજન. એન્ડ વેનએવર ધેટ જનનકોષ જનરેટિવ સેલ્સ બરાબર, એ શું થાય છે? સંવિભાજન કરે છે ત્યારે એમાંથી કેટલા બે નરજન્યુઓનું નિર્માણ થાય, કેટલા નરજન્યુઓનું નિર્માણ થાય છે? બે નરજન્યુઓનું નિર્માણ થાય છે, રાઈટ? સો નરજન્યુઓ બની ગયા. હવે તમને ખબર છે શું બનાવવાના છે આપણે? માદા જન્યુઓ. તો આપણી પાસે મહાબીજાણુ રેડી છે. આપણી પાસે મહાબીજાણુ શું છે? રેડી. પણ એ મહાબીજાણુમાંથી આપણે કઈ રીતના માદા જન્યુનું નિર્માણ કરશું, જે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે. જે આપણો કયો ટોપિક છે? નેક્સ્ટ ટોપિક. તો નાવ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, સ્ત્રી કેસર ચક્ર, ત્રણે ત્રણ ભાગ, પરાગાશન, પરાગવાહિની, વચ્ચેનો ભાગ હતો એ શું હતો? બીજાશય. બીજાશયની અંદર જરાયુ, જરાયુની ઉપર કોણ હોય? અંડક, એટલે કે મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાનીની અંદર કોણ હોય? ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટની અંદર કોણ હશે? એમએમસી. એની અંદર કોણ હશે? એમએમસી. અને ઈ જે એમએમસી છે એનું શું થયું? અર્ધીકરણ. એનું શું થયું છોકરાઓ? અર્ધીકરણ. અને એ અર્ધીકરણ થતા એમાંથી કેટલા મહાબીજાણુઓ બન્યા તમારે? ચાર મહાબીજાણુઓ. કેટલા મહાબીજાણુઓ બન્યા છોકરાઓ? ચાર મહાબીજાણુ. અને ચાર મહાબીજાણુ છે એમાંથી કઈ રીતના તમારા માદા જન્યુનું નિર્માણ થાય છે? કેમ કે હંમેશા યાદ રાખજો, કોઈ દિવસ આખો કોમ્બો ન આવે. તમે જ્યારે એક્સ અને એક્સ અને એક્સ અને વાયની વાત કરતા હોય ને, ત્યારે હંમેશા પહેલાં જન્યુઓ બને. અને જન્યુઓ જ છે એ શેનું નિર્માણ કરશે? ફલિતાંડનું નિર્માણ કરશે. તો આપણે જ્યારે નવા સજીવનું બનાવવાનું હોય, ફલન કરવાનું હોય, પ્રજનન કરાવવાનું હોય, ત્યારે હંમેશા ફલિતાંડ શેમાંથી બનશે? જન્યુઓમાંથી. તો એક આપણા નર જન્યુઓ રેડી છે. સો હવે આપણે કયા જન્યુઓ બનાવવા જઈ રહ્યા છીએ? માદા જન્યુ. આજના દિવસની અંદર માદા જન્યુ ટોપ, એક આ માદા જન્યુનું નિર્માણ છે ને, બહુ બધી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. બરાબર, ચાર માર્ક્સની અંદર પણ તમને આકૃતિ સહિત પૂછાઈ શકે. પ્રેક્ટિકલની અંદર પણ તમને આના પ્રેક્ટિકલની એક્ઝામ દેવા જશો તો તમારી ફિગર મૂકશે સામે અને કહેશે આઈડેન્ટિફાય ધીસ ફિગર. આપેલા આકૃતિ છે એને ઓળખો અને એના વિશે લખો. તો ફર્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધીસ ફિગર એન્ડ ધેન આફ્ટર યુ હેવ ટુ રાઇટ ડાઉન સમ ઓફ ધ પોઈન્ટ્સ. બરાબર, તમારે પછી એને લગતા અમુક પોઈન્ટ લખવા પડશે. તો એ ક્યારે કરી શકો તમે? કે જ્યારે તમને ટોપિક સમજાતો હોય ત્યારે. પણ આજના દિવસનો ઇઝ વેરી લેન્ધી કમ્પેરેટિવલી ટુ અનધર, કે થોડુંક લેન્ધી ટોપિક છે. તો હું તમને એમ નામ આખું સમજાવું છું, જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર હું તમને હોલ આખું પોઈન્ટ જ લખી દઈશ. તો પહેલાં તો તમે જો તમારી પાસે મહાબીજાણુ જનનની પ્રક્રિયાથી કેટલા જન્યુઓ મહાબીજાણુ બન્યા હતા? તો કે ચાર મહાબીજાણુઓ. આ તમને હું સમજાવી દઉં છું આજના દિવસમાં, કાલે હું તમને લખાણ પણ આપી દઈશ કેટલા મહાબીજાણુઓ બન્યા હતા. આજુ કરતા જઈએ સાથે સાથે, કેમ કે પછી એ નહીં મેળ પડે. મહાબીજાણુ જનનની પ્રક્રિયાથી ચાર મહાબીજાણુઓ શું થયા હતા? નિર્માણ પામ્યા હતા. જો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ક્યારે બની જશે? આ ચાર મહાબીજાણુઓમાંથી ત્રણ મહાબીજાણુઓ અવનત પામે છે. આ ત્રણ મહાબીજાણુઓ શું થાય છે છોકરાઓ?
अवनत पामे छे। અમને અવનત પામવું એટલે મેં તમને ઉત્સેચકો વાળો જે ટોપિક કહ્યો ને ત્યારે મેં પણ કીધું હતું તમને કે ઉત્સેચકો પણ સ્પોરોપોલિનિનને અવનત કરી શકતા નથી, તોડી શકતા નથી, એનું પાચન કરી શકતા નથી, એવી રીતે અહીંયા કહું છું ત્રણ મરી શકતા નથી, બરાબર? તો ત્રણ મહાબીજાણુઓ શું થાય છે, અવનત પામે છે, એટલે કે ચારમાંથી ત્રણ, જો જો ચાર તમને પૂછશે હા ચારે ચાર મહાબીજાણુઓ કેવા હતા, ટુ એનમાંથી શું બન્યા હતા, એન અને એન અને એન, ડાયરેક્ટ ટુ એનમાંથી ચાર એન ન બને, અર્ધીકરણ અને અર્ધીકરણ વન અને ટુ થાય, હા, એટલે ડાયરેક્ટ એમ ન બનાવતા, પણ એ બધા ચારે ચાર કેવા હતા, એન પ્રકારના, એમાંથી ત્રણ મહાબીજાણુઓ છે એ શું થાય છે, અવનત પામે છે, અને માત્ર એક જ મહાબીજાણુ એક જ મહાબીજાણુ કેવું હશે, ઈ એન પ્રકારનું એકીય હશે, બરાબર? માંથી જ શેનું નિર્માણ થાય છે, માદા જન્યુનું નિર્માણ થાય છે, એક જ મહાબીજાણુ માંથી માદા જન્યુઓ બનવાની આ પ્રક્રિયા શું કહેવાય, એને મોનોસ્પોરિક, ડોન્ટ બી ફોગોટ, એને શું કહેવામાં આવે, મોનોસ્પોરિક, ઓકે? કે મોનો, મોનો મીન્સ કે વન, મોનો એટલે શું થાય, વન, અહીંયા શું થાય છે, ટોટલ ચાર મહાબીજાણુઓ બન્યા હતા, ચારમાંથી ત્રણ મહાબીજાણુઓ શું થાય છે, અવનત પામે છે, મારી વાત દિમાગમાં ઘૂસે છે, શું કહેવા માગું છું, ટોટલ ચાર મહાબીજાણુઓ બન્યા હતા, એમાંથી ત્રણ મહાબીજાણુઓ છોકરાઓ શું થાય છે, અવનત પામે છે, એટલે કે એમને મરી જાય છે, બાકીના વાહે કેટલા વધ્યા, એક, આમ એક જ મહાબીજાણુ છે એનું વિભાજન થતાં થતાં શું થાય છે, માદા જન્યુનું નિર્માણ થાય છે, આમ એક જ મહાબીજાણુમાંથી માદા જન્યુઓ બનવાની આ પ્રક્રિયાને શું કહેવાય, મોનોસ્પોરિક, બરાબર છે? પણ પંચનાન મહેશ્વરી, આ હું લખતી નથી પણ તમને એમનેમ કહી દઉં, દેટ ઇઝ અ નમો, એક સાયન્ટિસ્ટ છે પંચનાન મહેશ્વરી, એને બાયસ્પોરિક ટેટ્રાસ્પોરિક, આમાં મોનોસ્પોરિક આવ્યું ને, ખાલી એક જ મહાબીજાણુ, એવી રીતના એને અમુક પ્રેક્ટિકલ્સ કર્યા, અમુક એક્સપેરિમેન્ટ અને અમુક પ્રયોગો દર્શાવ્યા જેના ઉપરથી એને બાયસ્પોરિક એટલે ટુ અને ટેટ્રાસ્પોરિક એટલે ચાર, બરાબર છે, એની પણ વાતો કરી કે અમુક વનસ્પતિમાં આવી રીતના પણ શેનું નિર્માણ થાય છે, માદા જનીઓનું નિર્માણ થઈ શકે, પંચનાદ મહેશ્વરી બાયસ્પોરિક એન્ડ ટેટ્રાસ્પોરિક વસ્તુઓ માટેની પણ વાત કરી હતી, બરાબર? તો અહીંયા તમને ખબર પડી ગઈ કે એક જ મહાબીજાણુમાંથી કોનું નિર્માણ થાય છે, માદા જન્યુનું. જો સમજો હવે શું કરવાનું છે, આપણે આની ફિગર પણ જોવાની છે, એક મહાબીજાણુ શું થાય છે, વિભાજન થાય છે, હું છે ને સમવિભાજન કહું છું, વિભાજન કહીશ એટલે તમને થોડું કન્ફ્યુઝન થશે, કેમ કે એકચ્યુઅલી આપણો જે મહાબીજાણુ છે ઓલરેડી કેવો પ્રકારનો છે, એકકીય છે, અને એનું શું થશે હવે, સમવિભાજન, એનું શું થાય છે, સમવિભાજન, અને તેમાંથી કેટલા કોષો બનશે, એક મહાબીજાણુ હતું એનું સમવિભાજન થાય તો કેટલા કોષો બને, બે કોષો, બે કોષોનું નિર્માણ થાય છે, બરાબર છે? સો સમજો, પહેલા કોણ હતું, મહાબીજાણુ, ટોટલ ચાર મહાબીજાણુ, ત્રણ ટપકી ગયા, બરાબર, હવે વાહે વૈધા કેટલા, એક, એક હતું એનું શું થયું, સમવિભાજન,
કેટલા બન્યા? બે. આ બે કોષો સ્વતંત્ર રીતે જ શું થાય છે? વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાય. વિરુદ્ધ ધ્રુવો ખબર પડે ને, માનો આ તો હું આખી ફિગર ડ્રો કરાવવાની છું, પણ તોય તમારા ઇન્ફોર્મેશન માટે આ એક હતું, એમાંથી બે બન્યા, તો આ એક અહીંયા જશે અને ક્યાં જશે? અહીંયા. આપણી પાસે ટોટલ ચાર મહાબીજાણુ હતો, એક જ રહ્યું, ત્રણ તો ટપકી ગયા, ઔનત પાઈમાં એક વધ્યું, એનું શું થયું? સમવિભાજન. તો એક આ બન્યું, એક આ બન્યું, પણ બે એકબીજાની ક્યાં ગયા? વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ ગયા. હવે સમજાણું કે ન સમજાણું? ઓકે, હવે જોજો શું થાય છે આગળ. અહીંયા વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાયેલા લોજિકલી વિચાર કરજો, બહુ સહેલું છે. સેન્ટેન્સીસ તમારી રીતે બનાવવાના, અમે મારી રીતના બનાવ્યા. ચાર, ત્રણ ગયા, એક રહ્યું, સમવિભાજન, બે કોષો. હવે આ બે કોષો જે બે અલગ અલગ ધ્રુવો ઉપર ગોઠવાયેલા હતા, એ પણ પાછી કઈ પ્રક્રિયા કરે છે? સમવિભાજન. એટલે બેમાંથી કેટલા કોષો બનશે? બટ ઓબ્વિયસલી ચાર કોષો. એક મહાબીજાણુ હતું, એનું સમવિભાજન થયું, બે કોષો બન્યા, બે કોષોનું પાછું સમવિભાજન થયું અને એમાંથી કેટલા બન્યા? ચાર કોષો. અને આ નવા બનેલા ચાર કોષો પણ સમવિભાજનની આ જ પ્રક્રિયાને અનુસરે છે. જેથી તેમાંથી પણ ન લખાય, તેમાંથી આઠ કોષોનું નિર્માણ થાય. કેટલા કોષો બન્યા? આઠ. આમ અહીંયા મહાબીજાણુનું કઈ પ્રક્રિયા? સમવિભાજનની પ્રક્રિયા. જો મહાબીજાણુ છે ને, કેટલી વાર? ત્રણ વાર શું પામ્યું હતું? સમવિભાજન પામીને અંતમાં આઠ કોષો બનાવે. કેટલા કોષો બનાવે છે છોકરાઓ અંતમાં? આઠ કોષો. કેન આઈ રિપીટ ધીસ હોલ થિંગ્સ? ઇઝ વેરી હા. જો ઘણા લોકો જોશે ને તો એને એમ લાગે, ઓ હોય આ હું આ બધું મેડમે કરાવ્યું, કેટલા મોટા મોટા સેન્ટેન્સીસ છે. પણ એકચ્યુઅલી તમે જોવા જશો ને તો ખાલી પાંચ શબ્દ છે, ખાલી ફાઇવ સેન્ટેન્સીસ નહીં, ફાઇવ શબ્દ. કઈ રીતના જોવું? હું તમને જેટલું આપું ને એટલું તમે બ્લુ માર્કરથી લેતા જજો. ચાર મહાબીજાણુ, ત્રણ ઔનત પાઈમાં, એક જ રહ્યું. એકનું કઈ પ્રક્રિયા થઈ? સમવિભાજન. કેટલા કોષો બન્યા? બે કોષો. બે કોષો છે એકબીજાને ક્યાં ગોઠવાઈ ગયા? વિરુદ્ધ ધ્રુવો તરફ. એમાંથી પાછી બે કોષોની શું થયું? સમવિભાજન. કેટલા કોષો બન્યા? ચાર. ચારનું પાછું શું થયું? સમવિભાજન. કેટલા કોષો બન્યા? આઠ. આમ એક જ મહાબીજાણુ હતું, એનું ત્રણ વાર, એક વાર, બે વાર ને ત્રણ વાર એમ સમવિભાજન થતા અંતમાં તમને કેટલા કોષો મળી ગયા? આઠ કોષો. હવે આને ગોખવું શું કામ જોઈએ? તમારી રીતે લખો કે મહાબીજાણુ જનની પ્રક્રિયાથી ટોટલ ચાર મહાબીજાણુ બન્યા હતા, ત્રણ ઔનત પાઈમાં, એક બચ્યો, એમાંથી જ માદા જન્યુ બનશે, એને મોનોસ્પોરિક એક્સપેરિમેન્ટ કહેવામાં આવે.
બરાબર છે, એમાંથી એક મહાબીજાણુ હતું એનું સંવિભાજન થયું બે બહીનું, એને પાછું વિરુદ્ધ્રુવો તરફ ગયા અને પાછું સંવિભાજન કર્યું ચાર બહીના, ચારમાંથી પાછું સંવિભાજન કર્યું આઠ બહીના. આમ એક મહાબીજાણુમાંથી શું બન્યું? આઠ કોષો. આ પ્રક્રિયા અહીંયા પૂરી થતી નથી. આપણે આઠ કોષ જે બન્યા ને એને શું કરવાના છે? આની અંદર આપણે આમ ગોઠવવાના છે, અહીંયા કેટલા વચ્ચે કેટલા, સમજાણું કે ન સમજાણું, બસ આટલું સુધી આવે એટલે આપણો આજનો કહેવાય ને વોલ ટોપિક છે એ શું થઈ જશે? કમ્પ્લીટ થશે. પણ જ્યારે આપણે ગોઠવણું કરશું ત્યારે. તો આ થઈ ગઈ તમારા માદા જનીક અવસ્થાની. મેં તમને એક મહાબીજાણુમાંથી આઠ કોષો કેવી રીતના બન્યા એ તમને સમજાવી દીધું. તો આજના બધા જ ટોપિક છે એને વારંવાર રિવાઇઝ કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે આજનો. આજનો જે ટોપિક છે એ અને જે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ને એ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે આપણા બે માટે. સમજાઈ ગયું? તો હવે શું થશે કે આજનો કન્સેપ્ટ યાદ કરો, મહાબીજાણુ ધાની એની ફિગર સાથે બધાય પાર્ટ આપણે ડ્રો કરી નાખ્યા. સેકન્ડ હતો મહાબીજાણુ જનન, એ પણ આકૃતિ સાથે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આવ્યું તો માદા જન્યુકનું નિર્માણ, કઈ રીતના માદક જન્યુ બને છે હજી આપણે બનાવ્યા નથી. હજી તો આપણે શું કર્યું છે? ખાલી એને કોષો બનાવ્યા, એ કોષો કઈ રીતના ગોઠવાય છે એ આપણે જોશું. સમજાઈ ગયું? તો અહીંયા સુધી આવડે પછી જ તમને આગળનું આવડશે. આ કોઈ એવો ટોપિક નથી કે કાલનો લેક્ચર નહીં ભર્યો હોય અને આજનો ડાયરેક્ટ તમને આવડી જશે. આ ચેપ્ટર જ એવું નથી, બરાબર? પણ એકય વસ્તુ મિસ નહીં કરો અને મારી સાથે સાથે ચાલશો તો ડેફિનેટલી તમે આ જ વસ્તુને બહુ સારી રીતે સમજી શકશો. તો આપણે આજના દિવસ માટે બહુ જ થઈ ગયું. ડોન્ટ વરી, શાંતિથી ભણજો જેથી કરીને કોઈ પ્રકારના ડાઉટ્સ નહીં થાય, બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ટોપિક સાથે કાલે મળીએ.